નમસ્કાર મિત્રો હું ડોક્ટર દર્શના કોટેચા શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન વતી આજે બી અભ્યાસક્રમ અંતર્ગત રવિન્દ્રનાથ શિક્ષણ દર્શન એ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં આવે છે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ બીએડ અભ્યાસ અંતર્ગત ભારતની ભૂમિ પરના વિરલ વિભૂતિ રવિન્દ્રનાથ ટાગોરે કેળવણીની સંકલ્પના શિક્ષણના ધ્યેયો અભ્યાસક્રમ અધ્ય અધ્યાપન પદ્ધતિ ગુરુ શિષ્ય સંબંધ અને જીવનલક્ષી હોવું જોઈએ અને એ અનુસંધાને તેમણે કહ્યું છે કે કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ બીજા અર્થમાં કહીએ તો શિક્ષણ એટલે મનુષ્યની સકલ શક્તિઓ

ટાગોર શારીરિક વિકાસને મહત્વપૂર્ણ ગણતા ખાસ કરીને બાલ્યવસ્થાના શિક્ષણમાં બાળકનો શારીરિક વિકાસ થવો જોઈએ એમ તેઓનું માનવું હતું છે માનસિક કે બૌદ્ધિક વિકાસ રવિન્દ્રનાથ ટાગોર શારીરિક વિકાસની સાથે માનસિક બૌદ્ધિક વિકાસને મહત્વ આપતા તેઓ બાળકમાં સ્વતંત્ર વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય તેમ માનતા હતા ત્યારબાદ છે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ શિક્ષણનું મહત્વનું ધ્યેય વ્યક્તિના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાનનું હોવું જોઈએ સાચું શિક્ષણ તો એ જ કહેવાય કે જે વ્યક્તિમાં નીતિમતા કે નૈતિક અને આધ્યાત્મિક ગુણોનો આવિષ્કાર કરે તેવું હોવું જોઈએ અને તેમના મતે તો સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ જ આદર્શ કેળવણી કહી શકાય ત્યારબાદ છે પૂર્ણ જીવનનો કેળવણી માટે સુસંવાદી વિકાસ કેળવણી માનવના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે અપૂર્ણતામાંથી પૂર્ણત્વ તરફની ગતિ છે એટલે તો તેઓ કહે છે કે શિક્ષણ દ્વારા સંપૂર્ણ માનવનો વિકાસ થવો જોઈએ એવી કેળવણી હોવી જોઈએ અને અંતમાં છે આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ અને સદ્ભાવનાનો વિકાસ થવો જોઈએ તેઓ કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય જ્ઞાન આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક બંધુત્વ આંતરરાષ્ટ્રીય સંવાદિતાના હિમાયતી હતા તેઓ માને છે કે પૌરાર્થ્ય અને પાશ્ચાત્ય બંને સંસ્કૃતિનો થવો જોઈએ એમનું એ માનવું હતું ટૂંકમાં દરેક ટાગોરના દ્રષ્ટિબિંદુ અનુસાર કેળવણીનું મહત્વનું ધ્યેય પૂર્ણ જીવનની પ્રાપ્તિ માટે મનુષ્યના પૂર્ણ વિકાસનું હોવું જોઈએ પ્રવૃત્તિ અને ક્રિયા દ્વારા શિક્ષણના તેઓ હિમાયતી હતા અભ્યાસક્રમ અંતર્ગત ત્રણ વિભાગોને વહેંચેલા છે જેમાં પ્રથમ છે વિષયો કે જેમાં ભાષા અને સાહિત્ય ઇતિહાસ ભૂગોળ સંગીત કલા વગેરે વિષયોનો સમાવેશ કરેલો છે છે ત્યારબાદ પ્રવૃત્તિઓ કે જેની અંદર નાટક નૃત્ય ચિત્રકલા રંગપૂર્તિ હસ્તોદ્યોગ પ્રવાસ પર્યટન બાગકામ ક્ષેત્રીય અધ્યયન પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્ય અને સંગ્રહ કાર્ય વગેરે અને અંતમાં છે જીવન અને સમાજ સેવા જીવન અને સમાજ સેવાના પરિતાર્થ રૂપે તેમણે રમત ગમત સમાજ સેવા વિદ્યાર્થી સ્વ શાસન જેવી પ્રવૃત્તિઓને ઉમેરી છે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ ટાગોર છે એ સૈદ્ધાંતિક શિક્ષણ અને પુસ્તકીય જ્ઞાનના પ્રખર વિરોધી હતા તેઓ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કે જીવનના વાસ્તવિક અનુભવો દ્વારા શિક્ષણની હિમાયત કરતા હતા તેમણે તેણે ચાર બાબતો પર ભાર મૂક્યો છે એમાં પ્રથમ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કે જેમાં નાટ્ય સંગીત ચિત્રકલા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય બીજું છે ક્રિયા દ્વારા શિક્ષણ કે બાળકમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવી કે જેમાં હસ્તોદ્યોગ એ મહત્ત્વનું હતું છે અવલોકન દ્વારા શિક્ષણ કે જેની અંદર પ્રવાસ પર્યટન પરિભ્રમણ વગેરેનો સમાવેશ કરી શકાય અને અંતમાં છે પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ શિક્ષણમાં તેઓ પ્રત્યક્ષ અનુભવો પ્રવૃત્તિ પદ્ધતિ યુરિસ્ટિક પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ આ દરેક પ્રવૃત્તિઓની તેઓ હિમાયત કરતા હતા શિક્ષક ટાગોર આદર્શવાદી હતા આથી શિક્ષણમાં ગુરુનું અદ્વિતીય સ્થાન હોવું જોઈએ તેવું તેઓ માનતા હતા તેમના શિક્ષક છે એ બાળકનો સાચો મમતાપૂર્ણ માર્ગદર્શક અને તે આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ સતત નૂતન જ્ઞાનની પરિખોજ કરતો હોય જ્ઞાનની અદમ્ય તૃષા ધરાવતો હોવો જોઈએ અને બાળક માટે તે પ્રેરણા મૂર્તિ બની રહેતો હોવો જોઈએ મહર્ષિ ટાગોર મુક્ત શિસ્તના હિમાયતી હતા બાળકોની આત્માભી વ્યક્તિ પર ભાર મૂકતા હતા બાળકો પર અનાવશ્યક બંધનો અને દમનવાદી શિસ્તના તેઓ પ્રખર વિરોધી હતા તેથી તેઓ આત્મશિસ્ત કે આત્મસંયમયુક્ત શિસ્તમાં માનતા હતા બાળકો પ્રવૃત્તિઓમાં એવા મગ્ન બને કે જેથી તેઓ આપોઆપ સ્વયં શિસ્તનું મહત્વ સમજે અને સ્વીકારે એ બાબતનો તેઓ હિમાયત કરતા હતા તો મિત્રો આપણે અભ્યાસક્રમમાં આવતા રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ દર્શન અંગેના દરેક મુદ્દાની ચર્ચા કરી હવે ફરી મળીશું કોઈ બીજા મુદ્દાની ચર્ચા સાથે ત્યાં સુધી આવજો